નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 હિન્દી જેમાં બીજા પાઠનું રિવિઝન કરીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની એસએમ ખોલે અને જેમાં પેજ નંબર 6 ઉપર બીજા પાઠનું આપણે રિવિઝન કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણને આપેલું છે કે નીચેના વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચૂનીએ. પહેલો વિકલ્પ આપણને આપ્યો છે કે નેપોલિયન અપની બહન કે સાથ કોણ સા ખેલ ખેલ રહા થા, તો કે આંખ મીચોની. બીજો વિકલ્પ છે કે નેપોલિયનને લડકી કો ક્યાં દિયા, તો કે તીન સિક્કે. ત્રીજું, નેપોલિયન કૈસા ઇન્સાન થા, તો કે અનૂઠા. ચોથું, કૌમુદી કે પિતા કિસકી નીલામી કરા રહે થે, તો કે માન માનપત્રોકી. પાંચમું, કૌમુદી કહાં કી રહેને વાલી થી, તો કે કેરલ કી. છઠ્ઠું, કિસી ગાંવ મેં સભા કા આયોજન થા, તો કે બડગરા. સાતમું, કૌમુદી કિતને વર્ષ કી થી, તો કે 16 વર્ષ કી. આઠમું, કૌમુદી કેસે લડકી થી, તો કે દેશપ્રેમી. અને નવમો વિકલ્પ છે કે ગાંધીજીને બહનો સે ક્યાં ભીખ માંગી, તો કે જેવરો કી. હવે બીજો પ્રશ્ન એના પછી આપણે જોઈએ. તો બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે નીચેની રિક્ત સ્થાનો કી પૂર્તિ કી છીએ. જે તમને કૌંસમાં જવાબ આપી દીધો છે તેને તમારે જવાબ લખવાનો છે. હવે નેપોલિયન જબ છોટા થા ધભી સેવ ખાલી જગ્યા થા કેસા થા, તો કે સત્યવાદી થા. બીજું, લડકી ખાલી જગ્યા બેચને કે લીએ જા રહી થી, તો શું આવશે, અમરૂદ. નેપોલિયન કે ટકરાને સે ઉસકી ખાલી જગ્યા નીચે ગીર પડી, શું આવશે, ટોકરી. ચોથું, બચપન સે હી ઉસે ખુદ પર ખાલી જગ્યા વિશ્વાસ થા, શું આવશે, દ્રઢ. બરાબર. પાંચમું, વહાં ખાલી જગ્યા નામ કે ગાંવ મેં સભા કા આયોજન હુઆ થા, તો કે બડગરા. છઠ્ઠું, ગાંધીજીને ઉપસ્થિત બહનો સે ખાલી જગ્યા કી ભીખ માગી, કિસી કી આવશે, જેવરો કી. બરાબર. સાતમું, ગાંધીજીને ખાલી જગ્યા સે કહાં, કૌમુદી સે. આઠમું, ખાલી જગ્યા સે બઢકર કુછ નહીં, દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં. હવે આગળ જોઈએ તો પેજ નંબર 7 પર, પેજ નંબર 7 ઉપર આપણને આપેલું છે કે નીચેના સહી વાક્યાંશ ચૂનકાર ફીસે લીખીએ. વાક્ય જોઈ વાંચી અને તેનો જવાબ લખવાનો છે. તો પેલું છે, લડકી કો ડર થા, તો તેનો જવાબ આવશે કે વહ માં કો ક્યાં જવાબ દેગી. બરાબર. બીજું, નેપોલિયન ભાગા નહીં ક્યોકિ વહ લડકી કો જો નુકસાન હુઆ થા ઉસે ભરપાઈ કરના ચાહતા થા, ઇસલિયે વહ ભાગા નહીં. માં નેપોલિયન સે ખુશ હુઈ ક્યોકિ, તો તેનો જવાબ છે કે ઉસને માં કો સચ સચ બતા દિયા થા, ઇસલિયે. ચોથું, ભાષણ સમાપ્ત કર ગાંધીજી ભેટ સે ભેટ મેં મિલી વસ્તુઓ નીલામ કરને લગા. પાંચમું, ગાંધીજીને કૌમુદી કે ક્યાં કહા કે ત્યાગ કો સચ્ચા આભૂષણ બનાયા. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન, નીચે દીએ ગયે પ્રશ્નો કે એક એક વાક્ય મેં ઉત્તર લીખીએ. તો પહેલું, અમૃદ કે ખરાબ હો જાને કા ક્યા કારણ થા, તો કે અમૃદ કીચડ મેં ગીર જાને કે કારણ ગંદે હો ગયે થે. બીજું, ઇલાઈજા અમૃદવાલી લડકી કો ઘર લે જાને કા વિરોધ ક્યો કર રહી થી, તો કે ઉસે માં કે નારાજ હોને કા ડર થા, ઇસલિયે વહ ઉસકો વિરોધ કર રહી થી. ત્રીજું, નેપોલિયન કૈસા ઇન્સાન થા, તો કે નેપોલિયન સત્ય કે પથ પર ચલને વાલા ઇન્સાન થા. હવે પેજ નંબર 8 ઉપર, હવે પેજ નંબર 8 ઉપર આપણને આપેલો છે ચોથો પ્રશ્ન, બડગરા ગાંવ કિસ રાજ્ય મેં હે, તો કે કેરળ. પાંચમું, કૌમુદીને અપની કિંમતી ગહને ગાંધીજી કો ક્યો દે દીએ, તો તેનો જવાબ છે કે ઉસકી નજર મેં દેશ કા મહત્વ ગહનો સે અધિક થા, ઇસલિયે. છઠ્ઠું, નેપોલિયન કી બહન કા નામ ક્યાં થા, તો કે ઇલાઈજા.
सातमू गांधी जी ने कौमुदी से क्या कहा? क्या कहा? तो कि तुम दोनों चूड़ियों देने की जरूरत नहीं है, एक ही चूड़ी लेकर मैं तुम्हें अपना हस्ताक्षर दे दूंगा। आठमू हस्ताक्षर करने के बाद गांधी जी ने क्या लिखा? तो गांधी जी ने लिखा कि तुम्हारा इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। बराबर। एना पछीनो प्रश्न आपने आपेलो छे कि निम्नलिखित प्रश्न के उत्तर दीजिए। बराबर। पहलो प्रश्न छे कि नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था? तो कि नेपोलियन और उसकी बहन में कितना अंतर था? तो तेनो जवाब के नेपोलियन सत्य बोलने से डरता नहीं था, उसमें सच्चाई का सामना करने की हिम्मत थी। अपने कारण हुए दूसरे का नुकसान वह सहन नहीं कर सकता था। उसकी बहन का चरित्र इस पर अलग था, वह डरपोक थी और सच्चाई का सामना नहीं कर सकती थी। वह झूठ बोलकर सच्चाई में बच निकलने में ही अपनी भलाई मानती थी। उसी केवल अपनी बचाव का चिंता थी, दूसरों को नुकसान की नहीं। इस प्रकार नेपोलियन और उसकी बहन के स्वभाव में बहुत अंतर था। बीजो प्रश्न जोइए तो के बापू धन क्यों इकट्ठा कर रहे थे? तो के उस समय देश की आज़ादी के लिए आंदोलन चल रहा था। बापू उस नेता इस आंदोलन का नेता था। आंदोलन के लिए धन की जरूरत पड़ती थी। बापू यह धन कहाँ से लाते? इसलिए वे सारे देश में घूम घूम कर सफाई करके अपना धन इकट्ठा कर रहा था। त्रीजू, नेपोलियन का सच बोलने का क्या परिणाम भुगतना पड़ा? तो कि नेपोलियन ने अपनी माँ को बता दिया कि अपने कारण अमृत बेचने वाली लड़की को नुकसान उठाना पड़ता था। उस लड़की को डर है कि उसकी माँ उसे बुरी डांटेगी। अपनी जेब खर्च की रकम से उस लड़की को अमरुद के पूरे पैसे देने के लिए नेपोलियन की माँ से कहा। माँ नेपोलियन की सच्चाई से बहुत खुश हुई। उसने नेपोलियन से कहा कि अब एक महीने तक मैं तुम्हें जेवर खर्च नहीं दूंगी। नेपोलियन ने माँ की बात मान ली और उसने अपने सच बोलने का परिणाम से खुशी खुशी भुगत लिया। बराबर। चौथो प्रश्न अपने आप छे कि कौमुदी कौन थी? उसने अपने देश प्रेम का परिचय किस प्रकार दिया? तो तेनो जवाब छे कि कौमुदी केरल की बडगरा गांव की एक बालिका थी। उसने बगडरा गांव में धन इकट्ठा करने के लिए गांधी जी ने उपस्थित स्त्रियों से उनके गहने मांगे। बहुत सी स्त्री ने अपने गहनों गांधी जी को भेंट कर दिया। उस समय 16 वर्ष की कौमुदी गांधी जी के पास आई। उसने गांधी जी से उनके दस्तखत मांगे। दस्तखत में बदले में उसने अपने दोनों हाथों की सोने की चूड़िया और गले के स्वर्ण हार और कानों की रत्न जड़ित बूंदी गांधी जी को दे दिया। यह मालूम था कि उतनी कीमत गहने अब वह बना नहीं सकती थी, परंतु देश के लिए उसने अपने गहनों की परवाह नहीं थी। इस प्रकार मूल्यवान गहने देकर कौमुदी ने अपने देश प्रेम का परिचय दिया। हवे एना पछीनो प्रश्न आपने पूछाय छे कि उदाहरण अनुसार लिंग परिवर्तन कीजिए। तमने त्रणेयनु उदाहरण आपेलू छे ते प्रमाणे तमारे लिंग परिवर्तन करवानु छे। तो पेलू ए पूछे पुत्र तो के पुत्री, तो के मेढक तो के मेढकी, कुमार तो के कुमारी, हिरण तो के हिरणी, तरुण तो के तरुणी, देव तो के देवी। हवे एना नीचे आप्युं छे शाप तो के सापिन, कुमार तो कुमारीन, बाघ तो बाघिन, ग्वाला तो के ग्वालिन, नाग तो के नागिन, धोबी तो के धोबीन। बराबर। एना पछी आप्युं छे मोर तो के मोरनी, तो के शेर तो के शेरनी, मास्टर तो के मास्टरनी, जादूगर तो के जादूगरनी, अने डॉक्टर तो के डॉक्टरनी। अहीं आपणुं रिविजन पूरुं थाय छे। जय हिंद, અસ્તુ.